कल से प्रारंभ होने वाले मां दशामा व्रत को लेकर सरकार द्वारा दशामा की प्रतिमा की नदी तालाब या तो फिर सार्वजनिक रूप से विसर्जन करने पर रोक लगा दी गई है। जहां टीम रेवोल्यूशन द्वारा मां दशामा विसर्जन को ध्यान में रखते हुए सामूहिक रूप से और सार्वजनिक सोमनाथ स्थित दरिया में विसर्जन करने का अहम फैसला और आयोजन किया गया है, जिसके भागरूप 11 तारीख से इसके लिए ऑनलाइन रजिस्ट्रेशन फॉर्म का प्रारंभ होगा। वडोदरा शहर सहित राज्य भर में धूमधाम और धार्मिक रूप से दशामा व्रत मनाया जाता है। तो वहीं अब गिनती के ही घंटों में यानी कि कल से धार्मिक पर्व मां दशामा व्रत का प्रारंभ होने वाला है। ऐसे में श्रद्धालु लोगों में भी काफी उत्साह बढ़ा है। तो वहीं राज्य सरकार द्वारा मां दशामा व्रत को लेकर प्रतिमा की नदी तालाब या तो फिर किसी भी प्रवाही स्थल पर विसर्जन करने पर रोक लगा दी गई है। ऐसे में टीम रेवोल्यूशन द्वारा मां दशामा मूर्ति की विसर्जन को लेकर एक अनोखी तैयारी और आयोजन किया गया है, जिसमें टीम रेवोल्यूशन के संचालक स्वेजल व्यास ने बताया था कि राज्य सरकार द्वारा इस वर्ष लादे गए विसर्जन पर्व पर रोक अंतर्गत उनके द्वारा अब घर घर स्थापित की गई वैसी मूर्ति यानी कि प्रतिमा इकट्ठा करने के साथ सोमनाथ स्थित मध्य दरिया में विसर्जन करने का अनोखा आयोजन किया गया है, जिसमें 25 जितनी ट्रक भी बुक करा दी गई है। 11 तारीख को 11 बजने के साथ swijalvyas.com पर दशामा की प्रतिमा के विसर्जन के लिए रजिस्ट्रेशन का प्रारंभ किया जाएगा। ट्रक के जरिए माताजी की मूर्ति सोमनाथ ले जाई जाएगी, जिसके बाद बोट के जरिए मध्य दरिया में प्रतिमा का विसर्जन किया जाएगा, जिसमें 10,000 जितनी मूर्ति का विसर्जन करने के लिए तैयारी और आयोजन किए गए हैं, जिसकी अधिक जानकारी टीम रेवोल्यूशन के स्वेजल व्यास ने देते हुए तंत्र पर भी तीखे प्रहार किए थे। पिछला वर्ष तंत्र द्वारा मां दशामा ने विसर्जन की तैयारी करवामां नथी आवी अने तेना कारणे धार्मिक लागणी दुबाई थी ने आपे विसर्जन कर्युं तो आ वखते पण आपे एवुं कंईक आयोजन कर्युं छे, शुं कहेशो? दशामानी स्थापना ગણતરીના દિવસ બાકી, ગણતરીના કલાકો બાકી છે ત્યારે કોર્પોરેશન દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા ચોકડીઓ પર ઊભા રહીને માઇકમાં કહેવામાં આવે છે કે કોઈ પણ મૂર્તિનું વિસર્જન કોઈ જગ્યા પર નહીં થાય। માતાજીની મૂર્તિ બેસાડવાની અમે પરવાનગી આપી છે કે 4 ફૂટની મૂર્તિ બેસાડી શકો છો, પણ એનું વિસર્જન કંઈ કરવાનું એની કોઈ સ્પષ્ટતા નથી। ઉપરથી બહાર નીકળીને લોકોને ડરાવવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે કે તમે મૂર્તિ તમારા ઘર છે બીજે કે છે વિસર્જન કરી તો તમારા પર કાર્યવાહી કરીશું કાયદેસરની, તો આ ડરાવવાના લીધે અમે ગઈ વખતે પણ આનો વિરોધ કર્યો હતો। અમે માતાજીની મૂર્તિ કલેક્ટ કરી હતી ને એનું વિસર્જન કર્યું હતું, આ વખતે પણ અમે લોકોએ એ આયોજન કરેલું છે। વડોદરા શહેરના કોઈ પણ માઈ ભક્ત ડરવાની જરૂર નથી, આ આખા આનું વિસર્જનની તૈયારી અમે લોકોએ કરી છે। આજે અમારી ટીમ એની માટે સોમનાથ જવા રવાના થાય છે। વડોદરાથી 450 કિલોમીટર દૂર સોમનાથ મંદિરની સામે દરિયામાં મધ દરિયે વચ્ચોવચ જઈને અમે લોકો મૂર્તિનું વિસર્જન કરવાના છે। સો અહીંયાથી મૂર્તિ એ ટક મારફતે અમે લોકો સોમનાથ લઈ જઈશું। સોમનાથમાં મોટા જહાજ મારફતે હજારોની સંખ્યામાં મૂર્તિને દરિયા વચ્ચે લઈ જઈશું અને વિધિવત રીતે લાઈવ એનું ટેલિકાસ્ટ થશે અને એ મૂર્તિના દર્શન તમામ લોકો જોઈ શકશે। આખી મૂર્તિમાં જે આયોજન કરેલું છે એમાં ટ્રાન્સપોર્ટેશનનો અમે ખાલી એક એ રાખ્યું છે કે જે માઈ ભક્તો જેને આપવું હોય આપી શકે છે, એ ફક્ત 200 રૂપિયા જેટલો રાખ્યો છે। કારણ કે અમને અહીંથી 450 કિલોમીટર દૂર મૂર્તિ લઈ જવા માટે જે કંઈ આર્થિક મદદની જરૂર છે એની માટે જ અમે એક સહાય કરી છે, અને આવનાર સમયમાં આ જ રીતે અમે ગણપતિમાં પણ આયોજન કરવાના છે। જો તંત્ર એવું કહેતા હોય કે અમારા કોઈ જગ્યા પર વિસર્જન ના કરવું જોઈએ તો આ ભારતીય જનતા પાર્ટી અને આ હિન્દુત્વના નામ પર જીતેલી પાર્ટીએ સમજવું પડે કે હિન્દુ સંસ્કૃતિ જે વર્ષોથી ચાલતી આવી છે એ પ્રમાણે વિસર્જન કરવું બહુ જરૂરી છે, અને એની માટે ટીમ રેવોલ્યુશન આગળ આવી છે। 11 તારીખે સવારે 11 વાગે અમે અમારી વેબસાઇટ છે www.swijalvyas.com પર ફોર્મ ચાલુ થશે, એ ફોર્મ ભરીને તમે આ તમારી મૂર્તિનું નામ એડ્રેસ ને તમારું એડ્રેસ લખવાનું રહેશે, મૂર્તિની હાઈટ લખવાની રહેશે, અને એ મૂર્તિનું વિસર્જન વડોદરાથી સોમનાથ દરિયામાં અહીંયાથી ટ્રક મારફતે ત્યાં જહાજ મારફતે દરિયાની વચ્ચે વિસર્જન થશે। વિતેલા વર્ષે તમે આ સેવા કાર્ય હાથ ધર્યું હતું તો તંત્ર દ્વારા પગલા ભરવામાં આવ્યા હતા, આ વખતે શું છે? ગઈ વખતે અમને પોલીસ તંત્રએ રાત્રે 2 વાગે અમારા ઘરે ગયા હતા, મારા મા બાપને હેરાન કર્યા હતા, અમારા સ્થળ પર આવીને અમારા મિત્ર મંડળોને પણ અરેસ્ટ કર્યા હતા, ઉંચકીને પોલીસ સ્ટેશન પણ લઈ ગયા હતા। પરંતુ આ ધાર્મિક વાત છે, ધર્મની વાત છે, સદીઓથી ચાલતી આવેલી વાત છે, એની માટે પોલીસ હોય કે જેલ હોય કે મારી પણ નાખવા હોય તો અમને મારી નાખજો, પરંતુ અમે અમારો જે ધર્મ છે એ નિભાવીશું અને મૂર્તિનું વિસર્જન જે છે એ વિધિવત રીતે અમે કરીશું। તમારી વાત એટલી હતી કે અહીંયા નદી તળાવમાં વિસર્જન નહીં થાય તો અમે દરિયાની અંદર આ વિસર્જન કરી રહ્યા છે। કેટલી પ્રતિમા વિસર્જન કરવાનું આયોજન? 10,000 મૂર્તિ લઈ જવાનું અમારું આયોજન છે, એની માટે 20-25 ટ્રકો જશે કે 50 ટ્રક જશે એની માટેની અમારી પૂરેપૂરી તૈયારી છે, અને ટ્રકો પણ અમારી અહીંયાથી બુક કરી દેવામાં આવ્યા છે।